હાય ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે ફેઝ ડાયાગ્રામ કે જે ગ્રાફિકલ મેથડ હતી કે બે કમ્પોનન્ટ હોય એક કમ્પોનન્ટ હોય તો તમારે એને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે એ આપણે ગઈકાલે જોયું બરાબર ને ટ્રાયએંગલ લઈ લેવાનું ટ્રાયએંગલ લઈએ એટલે એક પોઈન્ટ ઉપર પહેલો કમ્પોનન્ટ બીજા પોઈન્ટ ઉપર બીજો કમ્પોનન્ટ અને બંનેની જે કોન્સન્ટ્રેશન છે અથવા જે મિસિબિલિટી છે એ તમે એમાં બતાવી શકો છો એટલે કોઈ પણ વસ્તુ છે તો એ તમે ફેઝ ડાયાગ્રામ દ્વારા તમે ટૂંકમાં દર્શાવી શકો છો ઓકે તો એવી જ રીતે આજનો જે આપણો ક્વેશન છે એ છે ડિસ્કસ ધ ટર્નરી સિસ્ટમ ફોર વન પેર ઓફ પાર્સલી મિસિબલ લિક્વિડ વિથ ફેઝ ડાયાગ્રામ કે હવે આપણને જે છે એ ત્રણ ટૂંકમાં લિક્વિડ આપેલા હશે એ ત્રણ લિક્વિડ હોય ફી લિક્વિડ હોય તો એમાંથી કોઈ પણ કેટલી પેર થાય ટોટલ ત્રણ પેર થાય એ બી બી સી અને સી ડી એમાંથી પણ એક પેર છે એ પાર્સેલી મિસિબલ છે પાર્સેલી મિસિબલ એટલે આંશિક જે એકબીજામાં ઓગળતા હોય એવા બરાબર પાર્સેલી એટલે આંશિક તો એના વિશે ફેસ ડાયાગ્રામ ઉપરથી તમારે ટૂંકમાં એ સમજાવવાની છે તો કાંઈ વાંધો તો હવે આપણે ચાલુ કરીએ તો કે ફોર્મિંગ ઓફ વન પેર ઓફ પાર્સિયલી મિસિબલ લિક્વિડ ફોર ટર્નરી સિસ્ટમ તો એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો પહેલી એક્ઝામ્પલ પેલું આપણને આપેલું છે એસિટિક એસિડ ક્લોરોફોમ એન્ડ વોટર આ ત્રણ આપણને આપેલા છે એમાંથી કદાચ એવું બની શકે કે એસિટિક એસિડ અને ક્લોરોફોર્મ ને વોટર અને વોટરને એસિટિક એસિડ એ રીતે ત્રણ પેર થઈ એ ત્રણ પેરમાંથી કોઈપણ એક પેલ જે છે એ આંશિક મિસિબલ હોય એવું જ બીજું એક્ઝામ્પલ એસિટોન વોટર અને ફિનોલ તો એમાં પણ એ જ રીતે એસિટોનને વોટર હોય કાં તો વોટર ફિનોલ હોય અથવા ફિનોલ અને એસિટોન હોય તો હવે આપણે ટૂંકમાં એનો ફેસ ડાયાગ્રામ ડ્રો કરશું અને સમજાવીશું બરાબર હવે આપણે જોઈએ તો કે એ બી અને સી દાખલા તરીકે ત્રણ લિક્વિડ છે બરાબર એ જે છે એ છે એસિટિક એસિડ બી છે એ ક્લોરોફોમ છે અને સી વોટર છે હવે આપણને ખ્યાલ છે કે ક્લોરોફોમ અને વોટર એકબીજામાં પાર્સલી મિસિબલ છે તો આપણને ફેઝ ડાયગ્રામમાં તમે જોઈ શકો છો એ રીતે કે ભાઈ બી એટલે કે ક્લોરોફોમ અને સી એટલે કે એચ ટુ ઓ એ એકબીજામાં કેવા છે પાર્સલી મિસિબલ છે બરાબર તો એ એકબીજામાં કેવા મિસિબલ છે પાર્સલી મિસિબલ છે બરાબર તો એનો જે ભાગ છે ઉપરનો ભાગ અહીંયા તો ત્યાં જો શું લખેલું છે હોમોજીનિયસ હોમોજીનિયસ એટલે ત્યાં કોઈપણ એક જ લિક્વિડ છે ને નીચેનો જે ભાગ આપણને બતાવેલો છે બી અને સી વચ્ચેનો ભાગ કે જે સ્મોલ એ અને બીથી બનાવેલો છે એ વન એ ટુ એ થ્રી બી વન બી ટુ બી થ્રી તો એ જે નાનો ભાગ છે એ એવું બતાવવા માગે છે કે ત્યાં એ બંને લિક્વિડ એટલે કે બી અને સી ક્લોરોફોમ અને વોટર એ એકબીજામાં કેવા થયા છે પાર્શિયલી મિસિબલ થયા છે એટલે બંને ભેગા છે એટલા માટે ત્યાં શું લખેલું છે હિટરોજીનીયસ હીટરો એટલે કે બે વસ્તુ ત્યાં ભેગી છે બરાબર તો આ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં તમારે એની પેલ લખવાની થાય કે ભાઈ કયા કયા એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ પછી ડાયાગ્રામ દોરવાનો તો આપણે પહેલો એક્ઝામ્પલ જે હતો એસિટિક એસિડ ક્લોરોફોમ અને વોટર એનો ડાયાગ્રામ ડ્રો કરી દીધો બરાબર વિથ ઇચ અધર એટ ટેમ્પરેચર ટી એન્ડ પ્રેશર પી હવે આપણને ખ્યાલ છે એ બધું લખતું જવાનું જો પહેલો મુદ્દો લખાઈ ગયો કે ભાઈ બે લિક્વિડ છે અહીંયા પાર્સલી મિસિબલ થયા છે બરાબર ટેમ્પરેચર ટી એન્ડ પ્રેશર પી એ પછી તમારે કહેવાનું કે બી અને સી જે છે એ મિક્સ થાય છે અને એલાઉ ટુ સેપરેટ ધ લેયર અને લેયર જે છે એ સેપરેટ કરે છે એકબીજામાં મિક્સ થઈને બરાબર કારણ કે આપણને ખ્યાલ છે કે બે લિક્વિડ એકબીજામાં લેયર સેપરેટ કરે બરાબર એ રીતે સમ બી ડિઝોલ્વ ઇન સી લેયર એન્ડ સી ડિઝોલ્વ ઇન બી લેયર કે બીનો થોડોક ભાગ છે એ સી લેયરમાં ડિઝોલ્વ થાય છે અને સીનો જે થોડોક ભાગ છે એ બી લેયરમાં ડિઝોલ્વ થાય છે બરાબર જેનું કમ્પોઝિશન તમે એ અને બી દ્વારા દર્શાવ્યું આકૃતિમાં તમે જોવો છો સ્મોલ એ અને બી એમાં એ બાજુથી બીનો ભાગ હોય બી બી બાજુ જે છે એ સીનો ભાગ હોય એકબીજામાં પાર્સલી મિસિબલ થાય ને એક લેયર બનાવે એ લેયર જે છે એ એ અને બી જેવું છે નાઉ સ્મોલ ક્વોન્ટિટી ઓફ એ એટલે કે એસીટિક એસિડ ઇઝ એડેડ ટુ ધીસ મિક્સર હવે ધીમે ધીમે આપણે શું એડ કરશું તો કે એસિટિક એસિડ ઓલા બે તો એકબીજામાં ઉકળી ગયા હતા એટલે એસિટિક એસિડ એડ કરશું એટલે એસિટિક એસિડ જે છે એ સોલ્યુબલ નહીં થાય એટલા માટે જે લેયર છે એ તમને દેખાવાનું ચાલુ થઈ જશે એ વિલ બી ડિસ્ટ્રીબ્યુટ બિટવીન ટુ લેયર કે એ જે છે એ બે લેયરની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે વિચ મેક્સ મિક્સર મિસિબલ ડિપેન્ડિંગ ઓન એમાઉન્ટ ઓફ એ એડિડ કે તમે એ કેટલું એડ કર્યું છે એના ઉપરથી ટૂંકમાં બી અને સીનું જે પ્રમાણ છે એ નક્કી થશે તો એટલું લખાઈ ગયું ત્યાર પછી ઇફ સફિસિયન્ટ એમાઉન્ટ ઓફ એ ઇઝ એડ ટુ લેયર વિલ બી ચેન્જ ઇન્ટુ વન સોલ્યુશન કે જો તમે ધારો કે સફિસિયન્ટ એમાઉન્ટ જે છે એનું એ તમે એડ કરી દો છો બરાબર તો બે લેયર જે છે એ ચેન્જ ઇન્ટુ વન સોલ્યુશન હવે બે લેયર જે હતા એક બી અને સીનું લેયર હતું અને એક એનું લેયર હતું જો જેટલા પ્રમાણમાં એ જોતું હોય એટલું એડ કરી દેશો તો બધાનું જે લેયર છે એ વચ્ચેથી નીકળીને બધું સેમ થઈ જશે બરાબર તો ટુ લેયર વિલ ચેન્જ ઇન ટુ વન સોલ્યુશન ધ કમ્પોઝિશન ઓફ ધીસ ટુ લેયર ઓફ ટર્નરી સોલ્યુશન બાય પોઈન્ટ એ એન્ડ બી કે એને કોના વડે દર્શાવવામાં આવે છે એ અને બી વડે તો પહેલાં જે બે લેયર હતા ટર્નરીના એને તમે એ વન ટુ બી વન કહી દીધું શું કહી દેવાનું એ વન ટુ બી વન જે આપણને આકૃતિમાં દેખાય છે એ વન ટુ બી વન બરાબર ત્યાર પછી આવશે એ ટુ ટુ બી ટુ એ થ્રીથી બી થ્રી તો એ જે વચ્ચેની લાઈન છે કે જેમાં બે લેયર તમે ટર્નરી સિસ્ટમમાં બતાવો છો એને ટાઈ લાઈન કહેવામાં આવે કેવી લાઈન કહેવામાં આવે છે ટાઈ લાઈન બરાબર તો ટાઈ લાઇનની ડેફિનેશન તમને એક માર્કમાં પૂછી શકે કે ભાઈ ટાઈ લાઈન એટલે શું તો ધ કમ્પોઝિશન ઓફ ધીસ ટુ લેયર ઓફ ટર્નરી સોલ્યુશન ઇ રિપ્રેઝેન્ટ બાય પોઈન્ટ એ એન્ડ બી ધ લાઈન એ વન ટુ બી વન ટર્મ એઝ ટાઈ લાઈન કે એને ટાઈ લાઈન કહેવાય અથવા બીજા શબ્દોમાં કહું તો ટાઈલાઇન એઝ ધ કમ્પોઝિશન ઓફ થ્રી લિક્વિડ ડ્યુરિંગ ધ એડિશન ઓફ એ ઇન ટુ બી એન્ડ સી ઓફ ઇચ સ્ટેજ બરાબર તો એને ટાઈલાઇન કહેવામાં આવે તો આ ટાઈલાઇનવાળો જે પ્રશ્ન છે એ એકમાર્કમાં પૂછે છે કે ડિફાઇન ટાઈલાઇન તો આમાંથી જોઈ એટલે એ આપણને આવડવો જોઈએ બરાબર હવે ટાઈલાઇનનું કહી દીધું ત્યાર પછી એ આપણે એડ કરતા જશું એટલે એ વનથી બી વન આપણને મળ્યું ત્યાર પછી એ ટુ ટુ બી ટુ મળશે આપણને બરાબર ત્યાર પછી લાઇન ઈ એ હવે આપણે જોઈએ કે ઈ અને એ વચ્ચેના જે બે ભાગ પાડે છે ઈ બરાબર તો ઈ એ લાઇન જે છે એ શું બતાવે છે તો એ કમ્પોઝિશન બતાવે છે કે બી અને સી જે છે એ ચેન્જ થાય છે જેમ જેમ તમે એડિશન એ કરતા જાઓ છો એમ બંને ચેન્જ થાય છે કન્ટિન્યુઅસ એડિશન ઓફ એ કમ્પોઝિશન ઓફ ટુ ફેસ બીકમ્સ મોર એન્ડ મોર સિમિલર કે જેમ તમે એ વધારતા જશો એટલે એસિટિક એસિડનું પ્રમાણ વધતું જશે એમ બે ફેઝ જે છે એ નાના નાના થતા જશે ને છેલ્લે એ નાનામાં નાના થતા જઈને એક પોઈન્ટ જેટલું આવીને અટકી દે હવે તમે વિચાર કરી શકો કે તેલ અને પાણી હોય તો તેલ અને પાણીમાં આપણે એક ગ્લોપ મૂકીએ તેલનું તો કેમ એક નાનું એવું પોઈન્ટ થાય ખાલી બરાબર તો એવું નાનું એક પોઈન્ટમાં બદલાઈ જશે ધીમે ધીમે પહેલાં લેયર હોય પછી એ એડ કરતા જાઓ એમ લેયર એમાંથી ઓગળતું જાય સોલ્યુબલ થતું જાય અને છેલ્લે એક પોઈન્ટ જેવું આવીને ઊભું રહે તો એ પોઈન્ટ જે છે એને ડી કહી દેવાનું કેપિટલ ડી એ પોઈન્ટને કેવો પોઈન્ટ કહી દેવાનો કેપિટલ ડી કહી દેવાનું જે આપણને આકૃતિમાં દેખાય છે બરાબર તો એ કેપિટલ ડી જે છે એ આકૃતિમાં જો રાઉન્ડ કરીને બતાવ્યો છે એ તમારો ટૂંકમાં લાસ્ટ પોઈન્ટ છે કે જ્યાં બે લયર છે એ સ્મોલર સ્મોલર થઈને નાનામાં નાનો બની જાય છે બરાબર તો એ ડી પોઈન્ટ છે બરાબર તો એ ડી પોઈન્ટ જે છે એને ક્રિટિકલ પોઈન્ટ અથવા તો પ્લેક પોઈન્ટ કહેવામાં આવે આકૃતિમાં જ્યાં કેપિટલ ડી લખેલો છે એને ક્રિટિકલ પોઈન્ટ અથવા તો પ્લેક પોઈન્ટ કે તો આ એની ડેફિનેશન થઈ બરાબર એટ ધીસ પોઈન્ટ ધ કમ્પોઝિશન ઓફ ટુ લેયર બીકમ આઇડેન્ટિકલ કે બે લેયર જે હતા એમાંથી કેવું થઈ ગયું આઈડેન્ટિકલ થઈ ગયું એક લેયર ને હવે આપણને આકૃતિમાં કહું મળશે સ્મોલ એ કેપિટલ ડી અને બી એને બાય નોડલ કહેવાય કેવો કઉ કહેવાય બાય નોડલ જે અર્ધવર્તુકાકાર જે કરો આપણને જોવા મળે છે એની ટૂંકમાં બાય નોડલ કઉ કહે છે કેવો કઉ કહેવાય બાય નોડલ કઉ એટલે એ આપણને યાદ રહેવું જોઈએ બરાબર કે બાય નોડલ કઉ એટલે શું ધીસ પોઈન્ટ એચ વિથ ધ કમ્પોઝિશન ઓફ ટુ લેયર બીકમ આઈડેન્ટિકલ ઇન ધ ફેઝ ડાયગ્રામ ઓફ ટર્નરી સિસ્ટમ ઇઝ નોનેટ બાય નોડલ કઉ આ એની ડેફિનેશન થઈ ઇચ ઇન્ડિકેટ દેટ ધેર આર ટુ રિલેટેડ મ્યુઝિબિલિટીસ કે ઇન્ડિકેટ કરે છે કે એમાં બે રિલેટેડ મ્યુઝિબિલિટી રહેલી છે ટાઈલાઇન આર નોટ પેરેલલ બટ સ્લોપ ટવર્સ ઓન સી સાઈડ કે ટાઈલાઇન જે છે એ પેરેલલ નથી પણ થોડીક સી સાઇડ બાજુ જે છે એ નમેલું હોય એવું આપણને દેખાય છે કારણ કે સી લેયર ડિઝોલ મોર ઇન એ લેયર તેન બી લેયર આ ખાસ અગત્યનું છે યાદ રાખજો બરાબર કે સ્લોપ જે છે એ સી સાઇડ બાજુ થોડોક નમતો છે એનું કારણ શું છે તો કે સીનું લેયર જે છે એ ડિઝોલ્વ થાય છે ઇન એ બરાબર લેયર ધેન બી લેયર પર યુનિટ વોલ્યુમ એટલા માટે આપણને જે છેલ્લો પોઈન્ટ જોવા મળે છે આકૃતિમાં જ્યાં આપણને ડી પોઈન્ટ જોવા મળે છે એ ડી પોઈન્ટ ક્યાં જોવા મળે છે કોના ભાગમાં જોવા મળે છે બીના ભાગમાં કારણ કે સી જે છે એ પહેલાં ટૂંકમાં સોલ્યુબલ થઈ જાય છે વધારે એટલા માટે ને બી જે છે એની સાપેક્ષે ઓછો સોલ્યુબલ થાય છે એટલા માટે બરાબર તો પર યુનિટ વોલ્યુમમાં ધ પોઈન્ટ ડી ડઝ નોટ લાય એટ ધ સમિટ ઓફ ધી કઉ કે કઉના બરાબર પોઈન્ટમાં નથી પણ એ થોડોક બી બાજુ છે તો કહું એડીબી રિપ્રેઝન્ટ બાઉન્ડરી બિટવીન હોમોજીનિયસ એન્ડ ઇટલોજીનિયસ સિસ્ટમ કે એ હોમોજીનિયસ અને ઇટલોજીનિયસ સિસ્ટમ વચ્ચેની બાઉન્ડરી છે રિપ્રેઝન્ટ કરે છે હવે આપણે ફેઝલમાં ટૂંકમાં એની કિંમત મૂકીએ આપણું જે ઇક્વેશન હતું ને એ ફિઝ્યુઅલ ટુ સી પ્લસ પી માઇનસ ટુ તો એમાં આપણે લખીએ તો કમ્પોનેન્ટ કેટલા હતા ટોટલ એસિટિક એસિડ ક્લોરોફોમ અને વોટર તો સી બરાબર કેટલા મળશે થ્રી પી બરાબર કેટલા મળશે વન ફોર હોમોજીનિયસ સેક્શન બરાબર હોમોજીનિયસની વાત કરીએ ત્યારે ત્યારે એક જ ફેઝ હતો જો ઇટલોજીનિયસ હોત તો બે ફેઝ થાય હોમોજીનિયસ છે તો એક ફેઝ થાય તો ત્રણમાંથી એક વધતા બે પાંચમાંથી એક જાય તો ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને કેટલા મળશે ચાર બરાબર તો સ્ટાર્ટિંગ પ્રોસિજર જ્યારે થાય અલ્યલ ત્યારે આપણે ટેમ્પરેચર અને પ્રેશરને કોન્સન્ટ રાખીએ છીએ બરાબર ને એને કોન્સન્ટ રાખતા હોય તો પ્લસ બે જે છે એ લખવાના થાય નહીં કારણ કે એ ઘટાડવા પડે કારણ કે ટેમ્પરેચર અને પ્રેશર કેવું છે કોન્સ્ટન્ટ છે તો એ ફિઝિકલ ટુ થ્રી માઇનસ વી તો ત્રણમાંથી એક જાય તો એ બરાબર આપણને કેટલા મળશે બે તો પાંચ જે કન્વર્ટ થાય છે એ ત્રણ થઈ જશે ઇન ફેઝ રૂલ ઇક્વેશન બરાબર તો આ રીતે તમે ટૂંકમાં સમજાવી શકો છો તો આ ક્વેશન આ રીતે તમારે લખવાનું થાય સૌથી પહેલાં એના એક્ઝામ્પલ લખવાના એક્ઝામ્પલ લખાઈ જાય ત્યાર પછી ફેસ ડાયાગ્રામ ડ્રો કરવાનું ફેસ ડાયાગ્રામ ડ્રો થઈ જાય ત્યાર પછી એની મિસિબિલિટીની વાત કરી દેવાની બી અને સીની બી અને સીની મિસિબિલિટીની વાત થઈ જાય ત્યાર પછી સ્મોલ ક્વોન્ટિટીમાં એ એટલે કે એસિટ એસિડ જે છે એ ધીમે ધીમે એટ કરવાનો એટલે એનું લેયર જે છે એ ઓગરવા માંડશે બરાબર પછી ટાઈ લાઈનની વાત કરવાની કે એ વન ટુ બી વન આપણને જે જોવા મળશે એ ટાઇલાઈન છે પણ ટાઈ લાઈન એ ટુ બી ટુ એ ટ્રી બી થ્રી એ પણ ટાઈ લાઈન થાય પછી ટાઈ લાઈનની વાત આવી જાય ત્યાર પછી ઈ અને એની વાત કરી દેવાની અને ત્યાર પછી આપણો છેલ્લો જે પોઈન્ટ આવશે એ આપણો ક્રિટિકલ પોઈન્ટ અથવા તો પ્લેટ પોઈન્ટ છે ડી એની વાત કરી દેવાની કે જે છેલ્લે એક પોઈન્ટ જેટલું વધે ત્યાર પછી બાય નોડલ કઉની વાત કરી દેવાની અને સૌથી અગત્યનું કે સી લેયર જે છે એ વધારે ડિઝોલ્વ થાય છે એ લેયરમાં